नमस्कार, आप जो राज्य मंतव्य न्यूज अत्यार सुधीनी पड़ेपड़नी विगतो साथे हूँ छु जागृति बुलेटिन मां। सौप्रथम बात करिए सूरत नी, तो सूरत नी गजेरा स्कूल मां धोरण 6-8 ना वर्गखंड शुरू करवाने लईने जे मामलो बिचक्यो तेने लईने मंतव्य न्यूज द्वारा अहेवाल प्रसारित करवामां आवता तेनी धारदार असर जोवा मळी रही छे। सरकारनी गाइडलाइन नो अही नियम भंग करवामां आव्यो जेने लईने तपासनो धमधमाट शुरू थई चुक्यो छे। स्थानिक पोलीसे शाळाए पहोंची सघन तपास हाथ धरी छे। तो चार अलग अलग तस्वीर आपने बतावी रहा छे। धोरण 6-8 ना वर्गखंड चालू छे अने ऑफलाइन शिक्षण आपवामां आवी रह्युं छे। बाळकोने ठसोसस बेसाडवामां आवी रह्या छे। अने ज्यारे मंतव्य न्यूज पर आ अहेवाल प्रसारित करवामां आव्यो त्यारे जिल्ला शिक्षण अधिकारी तड़वा हवे तपासनो धमधमाट शुरू करवामां आव्यो छे अने स्थानिक पोलीस अधिकारी पहोंची चुक्या छे शाळा खाते। तपासना आदेश आपी देवामां आव्या छे। शाळा संचालक ट्रस्टी साथे हवे बैठकोनो धमधमाट अने वातचीत शुरू करी देवामां आवी छे। जो के हवे तपासनो रेलो आवता विद्यार्थीओने वहेली रजा आपवामां आवी। જગ્યા કાળજી નથી લેવાયેલી તો ભાઈ એ બાબતમાં અમે થોડીક સિરિયસલી બાબત લઈશું કે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું કે આ બધી બાબતો ન થાય। સરકાર નિયમ ઉપર નથી ગયા, અમે એ લોકોને નોટબુક ચેકિંગના વર્ગ માટે આજે બોલાવ્યા હતા ને આજનો દિવસ બોલાવ્યા, કાલથી એ લોકોને નથી બોલાવ્યા, એટલે એ લોકોને થોડુંક પ્રોપર ગાઈડ મળે કે 2 મહિના થઈ ગયા છે, થોડુંક એના એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને થોડુંક પોઝિટિવ આપણે નિર્ણય એવો લીધો બાબત ના મીડિયા મુક્ત બનાવવાની વાત છે। સરકારનો એક નિયમ છે કે જેની પાસે લાયસન્સ હોય સ્કૂલમાં વાહન લઈ નહીં આવી શકે। સામેના કમ્પાઉન્ડમાં દુનિયાભરના વાહનો છે, કેટલા વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ છે, એના માટે બી પોલીસ વિભાગ દ્વારા નોટિસ આપવા ભૂતકાળમાં આપવામાં આવી છે। દરેક વિદ્યાર્થીઓને પૂરેપૂરી સૂચના આપીએ છીએ, આપણે એ લોકો લાદી પાડીએ છીએ બહાર, કેટલાક લોકો તમે પાર્કિંગની વ્યવસ્થા સાયકલ માટે એ લોકોના વાહન સાયકલ માટે પ્રોબ્લેમ છે એ ટુકમાં માટે બોલાવ્યા કાલથી આપણે બોલાવવા નથી છોકરા શાળા દ્વારા હજુ પણ લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે અને 2 મહિના થઈ ગયા હોવાથી જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી થઈ રહી છે તેવા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે, આવું એક નિવેદન શાળા દ્વારા સામે આવી રહ્યું છે। પરંતુ અહીં એ વાતનો તેઓએ સદંતર ઉલાડિયો કર્યો છે કે શાળામાં બેઠક વ્યવસ્થા મુજબ જ અહીં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા, પરંતુ આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો કંઈક અલગ જ પ્રકારની ચાળી ખાઈ રહ્યા છે। કારણ કે એક બેચ ઉપર ક્યાંક 2 વિદ્યાર્થી અને ક્યાંક 3 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે। કેટલાક વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા ખૂટી જતા નીચે ફ્લોર ઉપર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે અને એ દ્રશ્ય પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। સૌથી મોટો યક્ષ પ્રશ્ન અને સરતો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે હજુ તો શાળા માટે ધોરણ 6-8 ના વર્ગોને ખોલવા માટેની મંજૂરી આપવામાં નથી આવી તેવા સંજોગોમાં આ પગલું કેટલું યોગ્ય છે?